કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? અમે પણ મજામાં. આજે આપણે એક નવો વ્લોગ લઈને આવ્યા છીએ. તેમાં અમે તમને બતાવશું એક સુપર્બ રેસ્ટોરન્ટ છે, ત્યાં જવા જેવું છે. અમે જઈ આવ્યા એટલે હવે તમને બતાવીશું. આ છે વાયબેક્સ, જે આપણે રિંગ રોડ ઉપર આવેલી છે, તપોવન સર્કલની બાજુમાં. આજે આપણે એક એક ઓકેશન માટે અહીં આવ્યા હતા અને આ રેસ્ટોરન્ટ બહુ જ સરસ છે, જે એને યુનિક વાનગી માટે જાણીતી છે. અને ત્યાં આપણને એનું જે ઇન્ટિરિયર છે એ પણ આપણું ધ્યાન ખેંચે તેવું છે. આ તમે જુઓ, અમે બધા અહીંયા ફટાફટ ગોઠવાઈ ગયા છીએ હવે અને ઓર્ડર આપીએ છીએ. અને કઈ કઈ વાસ્તુ અમે ઓર્ડર કરી છે એ તમને બતાવીશું. અને આ બચ્ચા પાર્ટી છે, ચાહત છે, પછી તપસ્યા છે, પછી આપણે જોઈએ કે આપણે વિશુ છે, અને આ છે અમારે મિલિટરી ડિપાર્ટમેન્ટ છે એ તરફનું ફ્રેન્ડ સર્કલ છે, જે આપણે માહિરાનો બર્થડે હતો અને અંધલીનો પણ બર્થડે હતો, તેના માટે અમે તે હોટલની અંદર ગયા હતા. આ અમે એક મસ્ત લાઇટ મોમેન્ટ એન્જોય કરી રહ્યા હતા. આ છે તેજસ કુમાર અને આ છે આપણી બેન દીપુ, અને આ છે આપણે સ્વીટુબેન, જે એના મેમ્બર્સ છે, અને આપણા મારા સિસ્ટર પણ થાય છે. અને આ છે જીજાજી, જે રાજસ્થાની છે, અને આ છે મારી ક્યુટી ગર્લ. અને હવે જોઈએ આ માહી, એને થોડું ડેન્ગ્યુ થયો હતો ને એટલે થોડું મૂડ ઓફ હતો, પણ ચાલે. હવે પછી બાળકને મજા આવે એવું આપણે કરવું જોઈએ. હોટેલનું ઇન્ટિરિયર રેસ્ટોરન્ટનું મસ્ત હતું અને એનું સિટિંગ બહુ યુનિક હતું. આ જો અમે મસાલા પાપડ આવ્યો એટલે અમે બધા મસાલા પાપડ ખાવા લાગ્યા એમ, કારણ કે ભૂખ જ એવી લાગી હતી, 9 વાગી ગયા હતા. અને ત્યાંના સ્ટાફની આપણે વાત કરીએ ને તો ખૂબ મજા આવે. સ્ટાફ એકદમ હમ્બલ છે અને ચાઇલ્ડ હોય ને તો પણ તેને સાચવે છે. મસાલા પાપડ તમે જુઓ, હા રેસ્ટોરન્ટ થોડી મોંઘી છે પણ જાવા જેવી છે. એનું જે આપણે જોઈએ એ ચોખ્ખાઈ સારી છે ગુજરાતીમાં વાત કરીએ તો. અને અમે બધા જો બેઠા અને એમણે સામેથી કીધું લાવો અમે તમને શૂટ કરી આપીએ, એટલે આ જુઓ તમે આ રીતે બેઠક વ્યવસ્થા એરેન્જ કરી આપી હતી. એટલે કે ત્યાં 5 થી 7 ટાઈપની બેઠક વ્યવસ્થા છે, એટલે કે સિટિંગ જે એરેન્જમેન્ટ છે બહુ મજા આવે. તમે જુઓ એકદમ રિલેક્સથી આપણે ખાઈ શકીએ. અમે લોકોએ ફ્રેન્ડ્સ 9 થી 12 વાગ્યા સુધી ત્યાં ખાધું હતું. આ વિડીયો તમે આખો જોજો, તમને આ હોટલ્સની ડિટેલ્સ સારી રેસ્ટોરન્ટની મળી જશે. આ તમે જો સિટિંગ એરિયા કેટલો ફાઇન લાગે છે. આ અને આ અમારું રાઉન્ડ છે, અને આ આવ્યું સૂપ. સૂપમાં અમે ટોમેટો સૂપ મંગાવ્યું હતું, અમે સ્વામિનારાયણ મંગાવેલું હતું, અને એક હોટેલ સોર મંગાવેલું હતું જે નેક્સ્ટ ટેબલ ઉપર હતું. આ જુઓ તમે હોટેલ સોર, એની જોડે એ થોડું સ્ટાર્ટર્સ આપણને સર્વ કરે જ છે, અને ખૂબ મસ્ત ટેસ્ટ હતો આમનો. અને એની જે ડિશીસ છે બધી, જે પ્લેટ્સ, કોકરીઝ, એ પણ એક અલગ જાતની હતી, બધા ખાવામાં ખૂબ મસગુલ છે. આ વખતે અમે કેક લાસ્ટમાં કાપી હતી, પહેલાં અમે બધાએ જમી લીધું હતું. આ મારો સૂપ આવ્યો, સ્વીટ કોર્ન સૂપ, જે ફૂલ મંગાવ્યો હતો, એ પણ અફલાતું નહોતું લાઇટ મસાલામાં, અને એકદમ હેલ્ધી કુક્સ હતો એટલે મજા આવી ગઈ અમને. અને બીજું તો શું તમને કહીએ કે અહીંયા ખાવાની ખૂબ મજા આવતી હતી, અને આ બધા બચ્ચા પાર્ટી કરે છે એન્જોય. અને હવે આ અમે મંગાવ્યા હતા સિગાર પિઝા, જે અમે લોકોએ છે ને સ્ટાર્ટરમાં મંગાવ્યા હતા. બહુ મસ્ત આઈટમ હતી અને બધા એને એન્જોય કરતા હતા સરસ રીતે. અને સિગાર પિઝા આ લોકોની શું છે, આ રેસ્ટોરન્ટની અલગ વેરાયટીઝ છે આખી, એટલે આપણને ખાવાની પણ ખૂબ મજા આવે. આ હું બધાને સર્વ કરી દેતો હતો, બધા તમે બધા બચ્ચા પાર્ટીને બધાને સર્વ કરતો હતો કે આ રીતે તમે લઈ લો, કારણ કે 2 ટેબલ હતા ને એકદમ રિલેક્સ મોડની અંદર હતું બધું, એટલે મજા આવતી હતી ટૂંકમાં. અને બધાના ફેસ ઉપર દેખાય જ છે એકદમ રિલેક્સથી બધા એન્જોય કરતાં કરતાં ખાઈએ અને મજા કરે છે ભાઈ. અને આ રીતે મજા કરી લેવાની લાઈફની અંદર. અમે ગયા હતા માહિરા અને અંજલીના બર્થડેમાં, અને આ પૂરી ટ્રીટ હતી આ જીજાજી તરફથી, માહિરાના પપ્પા તરફથી. અમને ખૂબ મજા આવી. આ તમે જો બધા ભાગપ ખાઈ છે ને એને, અને બધા રિલેક્સ મોડમાં જતા સરસ રીતે. અને આ આવ્યું પનીર ટીકા, અદ્ભુત આઈટમ હતી આ. આનો ટેસ્ટ તો તમે જવા દો, એટલો સ્મોકી હતો ને કે ખૂબ મજા આવશે. તમે એકવાર જઈને આ ચાખજો ત્યાં જઈને, પછી જ તમે આપણે વાત કરીએ. આ છે અમારું બચ્ચું માહિરા બેબી ગર્લ, અને એ થોડા સમય માટે ઓપન ટેરેસની અંદર અમે
ત્યાંની મોમેન્ટ એન્જોય કરતા હતા કે આ ટેરેસ ઉપર છે અને એકદમ રિંગ રોડ ઉપર જ છે, એટલે ત્યાંથી નજારો સરસ દેખાતો હતો. અને આ શું તમને અમે બતાવ્યું, આ છે તેનો મોકટેલ એરિયા, એ પણ ખૂબ સરસ છે. અને આ છે હાઈવે, જે રિંગ રોડ છે, તપોવન સર્કલની બાજુમાં જ એક્ઝેક્ટ છે. ટ્રેંગલ હોટલની સામે જ છે, એમ ટ્રેમ્પની સામે છે, સોરી ટ્રેમ્પની સામે એક્ઝેક્ટ આ પડે છે. આ છે ગઠુ, એકદમ અમારો ભાંજો જોરદાર મૂડમાં છે ભાઈ. અને હવે અમે પાછા જઈશું, હવે ક્યાં, આ મારો થોડો શોટ લઈ લીધો કે મેં કીધું ભાઈ મને પણ આમાં લઈ લે ને તું ફ્રેમમાં અંદર, હું તો વ્લોગ શૂટ કર્યા કરીશ એમ. અને પછી અમે લોકો પાછા અંદર જતા રહીશું. હવે અમારા ત્રણનો મોડ લેશે, આ ત્રણનો શૂટ લેશે, ત્રણેયનો. આ છે બે બાજુ જઈએ છીએ અને વચ્ચે આપણે છીએ, અને મસ્ત લાગે છે ને. અને આ બધા હવે ટ્રીટ આપી આ જીજાજીએ, થેન્ક યુ સો મચ એના માટે પણ. અને આ રેસ્ટોરન્ટ અમે ફાઇન કરી હતી કારણ કે અમારી પર બધી જવાબદારી હતી. અને બચ્ચું મસ્ત રમે છે અમારું, એટલે અમે એને રમાડીએ છીએ. અને અમને બધાને શાંતિથી જમવા પણ દીધા હતા અને થોડું રિલેક્સ મોડમાં રાખ્યા હતા. અને હવે અમે આવી ગયા છીએ ટેરેસ ઉપર, એના ફ્રન્ટ આપણે અપર ટેરેસ ઉપર, કે જ્યાં તમે ડિસ્કો થેકને બધું છે, તો ત્યાં તમે ડાન્સ પણ કરી શકો અને ઓપન સ્કાયની અંદર તમે જમી પણ શકો. આ મેડમ હતા, એમને જુઓ તમે, એઝ અ આસિસ્ટન્ટ હતા, કેટલું સરસ બાળકને રાખે છે. અને અમને શાંતિથી સામેથી કીધું હતું કે જમા દો. આ આવી ગયો અમારો મેઇન કોર્સની અંદર છાસ. છાસ બધાને પીરસે છે ભાઈ, છાસ છે ને એ 150 રૂપિયાની એક હતી, એટલે તમે વિચારી શકો છો છાસની ક્વોલિટી કેવી હશે એમ. અને હવે અમારો મેઇન કોર્સ આવશે, એની અમે વેઇટ કરી રહ્યા છીએ. અને મેઇન કોર્સ હવે આવવાની તૈયારી છે. અમે મંગાવ્યું હતું 2 જાતની સબ્જી, આ છે એની સ્પેશિયલ હતી, એનું નામ ભૂલાઈ ગયું. અને આ છે નાન, અને આ છે પનીર બટર મસાલા, એ સારી હતી. અને એ અમે ટેસ્ટ કર્યું અને બધા લપાલપ ઉપાડવા માંડ્યા છે. બાળકો બહુ ભૂખ્યા હતા, બચાવાટી તો બહુ ભૂખી થઈ હતી, એટલે અમે ફટાફટ મંગાવતા હતા. અને આ બચાવાટીનો એક પીઝા મંગાવ્યો હતો, એની સર્વ કરવાની સ્ટાઇલ તમે જુઓ, એની જે બેક ડિશ છે બહુ સરસ છે. અને આ આવી ગયું અમારું સિઝલર, એ અદ્ભુત હતું. સિઝલર પણ તમે ત્યાં ટેસ્ટ કરી શકો છો, સારું છે. અમે બધું ફૂડ સ્વામિનારાયણ મંગાવ્યું હતું, અમે કોઈ પણ એમાં લસણ ડુંગળી હતા જ નહીં. અને હવે અમે બર્થડે ગર્લને રેડી કરી રહ્યા છીએ આફ્ટર ડિનર પછી, અને બધા સમારોહમાં થાય છે બર્થડે ગર્લની કેક કાપવા માટે. અને રાત્રે ઓલમોસ્ટ 12 વાગે, કારણ કે નેક્સ્ટ ડે મહેરાનો બર્થડે હતો, એટલે અમારે 12 વાગે કાપવાનો અચાનક પ્લાન થઈ ગયો હતો એમ. અને માયરાને અમે ફટાફટ રેડી કરી અને આ વેન્યુ ડિસાઈડ કર્યું કે અહીંયા અમે કેક કાપીશું. મારો દીકરો, મારો દીકરો, અરે વાહ, અરે 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 અરે. અહીંયા ચાલુ જ કરે, આપડે અહીંયા અંધારામાં કઈ નહીં આવે. કેક આપી દો ને ભાઈ. હા રાહુલ, હેલો, હેપી બર્થડે માહિરા. જો કેટલી ક્યુટ લાગે છે ને, અને એકદમ બચ્ચો મસ્ત લાગતો હતો. અને આ એમનું ફેમિલી એકદમ એન્જોયમેન્ટવાળું છે. અને એના મમ્મી પપ્પા અને એનો બ્રધર પણ એટલા જ સરળ સ્વભાવના છે. અને મજા આવી ગઈ છે એકદમ, તમે જોઈ શકો છો ને કેટલું લાઇટ ફેમિલી છે, એટલે મજા આવે એમની સાથે. અને બધાએ અમે રાત્રે 12 વાગે
માયરાની કેક કટ કરી, અમને ખૂબ જ મજા આવી. આ રીતે તમે છે ને લાઇટ મોમેન્ટ એન્જોય કરો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે, તો આપણને ખૂબ મજા આવે. અને બધાએ માહિરાને ખૂબ જ સારી રીતે એનો ફર્સ્ટ બર્થડે વિશ કર્યો. હા, એમનો આ ફર્સ્ટ બર્થડે હતો. અને જમી લીધું હતું એટલે બધા મૂડમાં આવી ગયા હતા એમ. અને બધાને મજા આવતી હતી. આ જીજા જીજો ફોટો ખેંચે છે અને આ એમ કહે છે કે મજા આવી, એમને જો જમવાની મજા પડી ગઈ એટલે સારું થઈ ગયું હતું એમ. અને આ છે બધા પોતાની મોજમાં. અને કોપીરાઇટ આવે ને એટલે આપણે સોંગ નથી રાખ્યા, નહીતર આપણે સોંગ રાખ્યા એની અંદર, કારણ કે ત્યાં સોંગ વાગતા હતા ને એમાં કોપીરાઇટ આવી જાય વિડીયોઝમાં, એટલે થોડી ઇફેક્ટ કરે છે, એટલે ના રાખ્યું. હવે અમે કેક કટ કરી અને અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને અહીં અમે ખાઈ રહ્યા છીએ કેક, જે માહિરાની કટ કરી ખુલ્લા વાતાવરણની અંદર રાત્રે 1 વાગે. ખૂબ જ મજા આવી યાર. અને એકદમ જમી લીધા પછી છે ને ત્યાં આપણે બેસીને આપણને ખૂબ આનંદ આવે છે અને મજા આવે છે. બધા બીજા લોકો ડિનર કરતા હતા, આપણે બધા શાંતિથી કેક ખાતા હતા. આપણે તો પહેલાં જમી લીધું હતું બધા એમ. અને આના પછી અમે જઈશું ડિસ્કોથેકની અંદર, થોડા 1.5 કલાક માટે ડાન્સ ડિસ્કો 1 કલાક કરીશું અને પછી જઈશું. હા, આ ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે અહીંયા તમને કોઈ ન્યુસન્સનો ઇસ્યુ આવશે જ નહીં. સ્ટાફ પણ બહુ સારો છે. અને એક બીજી પ્લસ વસ્તુ એ છે કે અહીં આ રેસ્ટોરન્ટના માલિક જ કૂક કરે છે, એટલે કે ફેમિલી રેસ્ટોરન્ટ એમની પોતાની છે અને બધા અહીંયા જ છે. જો માયરાનો બર્થડે, આપણે પૈસાનો બર્થડે પૂરો થઈ ગયો છે અને બધા ઘણા બધા કપડા બદલાઈ નાખ્યા છે અને હવે આ વ્લોગનો આપણે કરીએ છીએ અંત. અને ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ અને